नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने हूँ सतीश गोस्वामी, एसएन स्कूलिंग में आप सर्वनु स्वागत करू छू। बराबर, आज आप पर्यावरण धोरण त्रण में पार्ट बे वन परी विषय अभ्यास करवाना छे। बराबर, हवे वन परी शब्द पर तमने ख्याल आए कि आ कई वन एट के जंगल ने रिलेटेड हे, पण एवुं नथी। आ एक प्रकारनी रमत छे अने एना आधारे आपणे वृक्षों विषे थोड़ी वधु माहिती मेळववाना छे। एना पण एना आकारो, बराबर, एनी डाळी केवी होय, बराबर, एना विषे थोड़ी वधारे अभ्यास करवाना छे। अने आपणे कंईक नवुं नवुं आपणे जाणीशुं जे आपणे पहेला जाणता न हता। बराबर, थोड़ा घणुं तमे जाणता हता, थोड़ुंक नवुं आपणे वधु जाणीशुं। तो आपणे वन परी पाठ शुरू करवा जई रह्या छीए, तो तमे बधा रेडी छो ने? चलो तो जुओ, अहींया आगळ शुं कहे छे कि अमे रविवारे बगीचामां हता, અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા। હવે સંતા કુકડી એટલે કે થપ્પો જે તમે કહો છો, એક છોકરું ગણે આમ, પછી બાકીના બધા સંતાઈ જાય, પછી એને ખોળવા શોધવા જાય, બરાબર, અને જે પહેલું જે જડી જાય એના માટે પછી થપ્પો આવે, તમને ખબર છે, અને આપણે સંતા કુકડીની રમત કહીએ છીએ। એ જ રીતે અંતાક્ષરીની રમત પણ તમે બધા ઘરે રમતા હશો, બરાબર। એમાં શું કરે, બધા ગીતો ગાય અને એમાં છેલ્લો અક્ષર જે આવે એના આધારે બીજી બે ટીમો હોય, એમાં સામેની ટીમને પછી એ અક્ષર પર ગીત ગાવાનું થાય, એને અંતાક્ષરીની રમત કહે છે। તમારા ઘરે તમારા મમ્મી પપ્પા હોય, બરાબર, ભાઈ બહેન હોય, તો એમની જોડે તમે અંતાક્ષરી રમી શકો છો, અને તમારા મિત્રો જોડે સંતા કુકડીની રમત પણ રમી શકો છો, રમજો, બરાબર। અમે ખૂબ જ મજા કરી, થોડું રમ્યા પછી દાદીએ કહ્યું, હવે ત્યાં બગીચામાં એ લોકો હતા એટલે એમના દાદી એમના જોડે હતા, એટલે દાદીએ કહ્યું ચાલો રમત રમીએ, એક નવી રમત રમીએ। હું વન પરી બની, બરાબર, એટલે વન પરી બને એનું શું હોય જોઈએ, તો કે વન પરી જે પણ નામ બોલે, વન પરી જેને કે આ છોકરી વન પરી બની હતી, એટલે એ જે નામ બોલે એ ઝાડ એ વૃક્ષને કે એ વનસ્પતિને બીજા લોકોએ અડવાનું હોય તો બધાએ તે વસ્તુને અડવા જવાનું। હવે આ રમતની શરૂઆત થઈ, દાદીએ કહ્યું કે વન પરી છોડને અડવા કહે છે, એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા, બરાબર, છોડનું નામ લીધું એટલે બધા ત્યાં દોડવા લાગ્યા। જો અમુએ ગલગોટો પકડ્યો, અમુએ શું પકડ્યું, આ અમુનું ચિત્ર આપ્યું છે, અમીશાનું છોડ પકડ્યો ગલગોટાનો। એ જ રીતે સબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો, એ જ રીતે માઇકલે મહેદીના છોડને, અહીંયા જો મહેદીના છોડનું ચિત્ર આપ્યું છે, એને સાના છોડને સ્પર્શ કર્યો, મહેદીના છોડને। એ જ રીતે દયારામ નામનો છોકરો છે, એને લીમડાના વૃક્ષને શું કરી છે, પકડ્યો છે, બરાબર, પકડીને ઊભો રહ્યો, બરાબર। બાળ હવે જુઓ, બાળ તમારા અલગ અલગ રીતે સંતા કુકડીને ઘણા થપ્પો કહેતા હોય, બરાબર, એ રીતે અલગ અલગ રીતે તમે ઓળખો છો, અંતાક્ષરીને પણ ઘણા અલગ અલગ રીતે ઓળખતા હશો, તમારા મમ્મી પપ્પાને પૂછજો। હવે જુઓ, દીદીએ કહ્યું કે સરસ, બધા આ રીતે વૃક્ષને પકડવા કહ્યું એટલે બધા અલગ અલગ કહે, દીદી કે સરસ, બધાને છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું કે બધા એકબીજાને એકબીજાથી અલગ છે, બધા એકબીજાથી કેવા છે, બધા છોડને લોકોએ અડ્યા તો ખરા, બધા કોઈ ગલગોટો છે, કોઈ મહેદી છે, કોઈ લીમડાને પકડે છે, તો અલગ અલગ છે। સબનમે કહ્યું કે દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો, હવે સબનમ શું કહે છે કે દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો, અહીંયા જો દીદીનું આ દીદી બેઠા છે ને, તો એ નાના છોડ પર બેઠા છે એવું સબનમે કહ્યું, તો આ જે છોડ છે ને તમે શું કહો છો, ઘાસ તરીકે ઓળખો, ઘાસ ઉપર બેઠા છે દીદી, બરાબર। શું તમે કહી શકશો કે દીદી કયા છોડ પર બેઠા છે, તો તમે કહેશો કે હા દીદી ઘાસ ઉપર બેઠા છે। તો રમત ફરી શરૂ થઈ, વન પરીએ હવે કહ્યું કે એવા વૃક્ષને અડો કે જેનું થડ જાડું હોય, બરાબર, તો જાડું છોડ કોનું હોય, જાડું થડ કોનું હોય, તો તમે વૃક્ષો જોયા હશે તો એમાં વડલો હોય તો વડલાનું થડ ખૂબ જ જાડું હોય, એ જ રીતે આંબો છે, બરાબર, તો બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા જે ચિત્રમાં બતાવ્યું છે। અહીંયા જુઓ, હવે જુઓ, માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી, તેણે વિચાર્યું કે વન પરી કેટલી નસીબદાર છે, કે જે વન પરી બની કેટલી નસીબદાર છે, બધાને શું કરે, આદેશ આપે કે ભાઈ જાડું સ્થળ હોય એને અડો કે છોડને અડવા જાઓ, એમ કે કેટલી નસીબદાર હે, એટલે એને ખૂબ ગમ્યું। માઇકલે કહ્યું કે મારે વન પરી બનવું છે, એટલે કે હું પણ આદેશ આપું બધાને, એમ બધા બાળકો મોટેથી હસ્યા, એટલે બધા શું કરવા માંડ્યા, હસવા લાગ્યા કે છોકરો પરી બને કે છોકરો પરી બને, વન પરી છોકરો બને ના બને, એટલે બધા હસવા લાગ્યા। હવે બધા નવી વન પરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા, હવે જે નવી વન પરી બની એ બધાને આદેશ આપશે બનવા માટે બધા તૈયાર હતા, બરાબર। હવે માઇકલ વન પરી, માઇકલે કહ્યું પરંતુ યાદ રાખજો મને થોડા પાંદડા લાવી આપો, માઇકલે શું કહે છે કે મને થોડા પાંદડા લાવી આપો,
दादीए कहूँ, परंतु याद रखो तमें पांदरा वृक्ष पर तोड़ी सकसो नहीं। हवे कोई वृक्ष हो अपने पांदरा तोड़ाए ना तोड़ाए अने नुकसान थाय ने, एटले के नीचे जे पांदरा पड़ा होय ने ए तमारे लईने आववाना, नवा पांदरा तोड़वाना नहीं। विचारो ने लखो, तमे जोयेला पानना नाम लखो, एवुं कयुं छे तो तमे कया कया पांदरा जोया छे, तो के लीमडो जोयो छे बराबर, वड जोयो हशे, पिंपळ जोयो हशे, बावळना पान जोया हशे बराबर, तमारा आजूबाजु नजर आसोपालव जोयो हशे, तुलसीना पत्ता जोया हशे, जामफळी जोई हशे, सीताफळी जोई हशे बराबर, ना જોઈ હોય તો જોજો, ના ઓળખતા હોય તો મમ્મી પપ્પાને પૂછવાનું કે આ શાનું પાંદડું છે, શાનું ઝાડ છે, પડી ખબર? અને પછી એના નામ તમારે લખવાના છે। અહીંયા જુઓ, શું બધા પાંદડાના રંગ અને આકાર કિનારી સમાન હોય છે એવું પૂછે, તો ઘણા પાંદડા ભેગા કર્યા ને એ રીતે આપણે પણ અહીંયા કેટલાક પાન લાયા છીએ। જુઓ આ પાન છે, તો જુઓ એનો આકાર કેવો છે, દિલ જેવો આકાર છે, ખ્યાલ આવ્યો? પછી જુઓ એનો રંગ કેવો છે, ઘાટો લીલો। પછી એની અંદર જુઓ આ રીતે જે લીટી જેવો ભાગ છે એને આપણે શું કહીશું, એની શિરાઓ કહીશું, શું કહીશું, શિરારો, શિરાઓ। અને એ જ રીતે આ જે ભાગ છે એને આપણે શું કહીશું, એની કિનારી, શું કહીશું, એની કિનારી। તો જુઓ આ પાંદડું છે, એ જ રીતે આ નાનું અને તમે ઓળખો આંબલીનું પાંદડું છે, શાનું છે, આંબલી, જો કેટલા નાના નાના પાંદડા છે, એના આકાર કેવા જુદા છે, એની કિનારી એની અંદરની શિરાઓ એમાં થોડોક ડિફરન્ટ છે। એ જ રીતે અહીંયા જુઓ એક બીજું એક નાનું વનસ્પતિના છોડનું પાન હું લાવ્યો છું, જુઓ એનો પણ આકાર કેવો છે, દેખાય છે? જુઓ એ જ રીતે આપણા જોડે બીજું પાન છે, જુઓ એની પણ કિનારીમાં કેવી ખાંચાવાળી, થોડીક થોડીક ખાંચાવાળી છે। પછી એનો રંગ કેવો છે, આછો લીલો છે પેલા કરતાં બરાબર। પછી એની નસો જો શિરાઓ જુઓ એમાં પણ થોડોક ડિફરન્ટ છે। એ જ રીતે અહીંયા આપણા જોડે જુઓ બીજું પણ છે, દેખાય છે? તો આ રીતે તમે અલગ અલગ પાન લાવી અને એને ઓળખજો, મારી ખબર, અને એમાં શું ફેરફાર જોવા મળે છે જોવાનું। જુઓ અહીંયા પણ આ જામફળીનું પાન છે આપણા જોડે બરાબર, આ કરેણનું છે, નીલગરી કે કરેણનું છે બરાબર, એ રીતે જોવાનું। પછી જો લીમડાનું પાન છે, તો જો લીમડાના પાનમાં આ રીતે જેવું કરવત જેવું દેખાય છે, જુઓ ખાંચા ખાંચા પડે છે, જુઓ ડિફરન્ટ છે કે નહીં, ખ્યાલ આવે છે? એ જ રીતે આ એક વેલાનું પાન છે, જુઓ કેવો આકાર છે સરસ મજાનો। તો એમ પાંદડામાં પણ ભિન્નતા જોવા મળે, જુદા જુદા પ્રકારના પાન એના આકારમાં બરાબર, એના રંગમાં, પછી વળાંકમાં, એની કિનારી અંદરની શિરાઓ એમાં આપણને ડિફરન્ટ જોવા મળે, એટલે કે ભેદ ફરક જોવા મળે છે। હવે આની છાપ કઈ રીતે પાડી શકાય, તો કે તમે એને પાંદડું મૂકી એના ઉપર નોટના પેજ પર મૂકી એના ઉપર કલર કે ચોક કે પેન્સિલ વડે તમે ઘસશો તો એની છાપ તમે પાડી શકશો, પડી ખબર? હવે દયારામ કહ્યું કે આટલા બધા પાંદડાના, આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો, આટલા બધા પાંદડા વિશે હું જાણતો ન, તમે પણ આવા પાંદડાઓ વિશે અભ્યાસ કરજો, જોજો, મમ્મી પપ્પાને પૂછજો, અને પછી એની પર્ણપોથી બનાવવાની, નોટમાં એ પાંદડું ચીપકાવવાનું અને પછી એનું નીચે નામ લખવાનું, પડી ખબર? અને બાજુમાં એની છાપ પાડવાની, જાણતો ન હતો, જુઓ કેટલાક ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર છે। જુઓ પાંદડાના આકાર અલગ અલગ છે, ઘણાનો ગોળ હોય, ઘણાનો ત્રિકોણાકાર હોય, ઘણાનો લંબગોળ હોય, હા ને, કેટલાક પીળા, કેટલા લાલ, કેટલા જાંબળી, એક પાંદડું એવું પણ છે કે જે લીલું છે તેમાં સફેદ ડાઘ છે બરાબર, તેવા અલગ અલગ પાંદડા એને જોયા બરાબર। જુઓ અહીંયા આગળ છે ડાઘાવાળું પાંદડું, એવા અલગ અલગ છે, પાંદડાઓની કિનારી પણ અલગ છે, મેં હમણાં ચર્ચા કરી એ પ્રમાણે, કેટલાકની કિનારી સીધી છે અને કેટલાકની આડી અવળી છે। સબને મેં કહ્યું કે કેટલાક પાંદડાઓની કિનારી કરવત જેવી છે, કેવી છે, કરવત જેવી, મેં હમણાં તમને લીમડાનું બતાવ્યું હતું ને એ રીતે, જુઓ અમુ અને સબનમે સાથે બૂમ પાડી, અમારે પણ વનપરી બનવું છે। હવે અમુ અને સબનમ શું કહે છે કે મારે પણ વનપરી બનવું છે। દીદીએ કહ્યું આજે નહીં, આવતા રવિવારે બનશો, હવે ઘર જવાનું મોડું થઈ ગયું છે, ટાઈમ થઈ ગયો છે। બગીચામાં શું શું જોવા મળે છે, તો તમને ખબર છે કે બગીચામાં નાના છોડ હોય, મોટા છોડ ઝાડ હોય, ફૂલ હોય, ફળ હોય, વેલા હોય બરાબર, પછી ફૂલો અલગ અલગ પ્રકારના સુગંધિત અને રંગબેરંગી ફૂલો હોય, તળાવ હોય, લપસણી હોય બરાબર, આવું બધું આપણને બગીચામાં જોવા મળે છે, એ તમે જાણો છો બરાબર। અહીંયા પાંદડાઓ વિશેની, ઝાડ વિશેની સરસ મજાની કવિતા આપી છે, તમે એને ઘરે ગાજો અને એનો અભ્યાસ કરજો, ખૂબ જ મજા આવશે, પડી ખબર? પછી લીંબુ, આંબળો, ફુદીનો અને ધાણાના વૃક્ષના થોડા બધા જે મળે એ તમે લાવી અને એનો અભ્યાસ કરજો પાંદડાથી ચિત્ર। હવે જો પાંદડાની મદદથી અહીંયા ચિત્રો બનાવ્યા છે, એ પાંદડાની રીતે જોતા, જો અહીંયા હાથીનું મોઢું બને છે, અહીંયા બીજું પક્ષી બને છે, અહીંયા ઉંદર બને છે, જુઓ તમે પણ આ રીતે સૂકા પાન લાવી અને ટ્રાય પ્રયાસ કરજો બરાબર। હવે જુઓ, હવે આ રીતે આપણા ઘરમાં ચાદર હોય, પોસિંગા હોય, પડદા હોય, તો એના પર વૃક્ષોની છાપ પાડેલી, એટલે કે એના વૃક્ષોના પાંદડાના ફૂલોના ચિત્રો હોય છે, તમારા ઘરમાં રસોડાની ટાઇલ્સ હોય એના ઉપર પણ તમે ચિત્રો જોઈ શકો છો બરાબર।
ભાઈ વૃક્ષની થડની કઈ રીતે છાપ લેવાય એને આપણે હું તમને સમજણ આપું છું હમણાં. ભાઈ ઘરમાં જે વસ્તુમાં એની છાપ હોય એ લખવાની છે તમારે, બરાબર. હવે આપણે થોડુંક જોઈ લઈએ બોર્ડ ઉપર, બરાબર. હવે જુઓ અહીંયા આગળ જો, વનસ્પતિના મુખ્ય કેટલા પ્રકાર પડે એની ચર્ચા કરી છે. તો વનસ્પતિને મુખ્ય ચાર ભાગમાં વહેંચી શકાય. પહેલું વૃક્ષ, પછી છોડ, શ્રુપ અને વેલા. તો કે વૃક્ષ કોને કહેવાય એની વાત કરી. તો કે વૃક્ષ કોને કહેવાય, તો કે કદ અને આકારમાં મોટી વનસ્પતિને વૃક્ષ કહે છે. કદ અને આકારમાં કેવી હોય, મોટી હોય એવી વનસ્પતિને આપણે શું કહીશું, વૃક્ષ. ઉદાહરણમાં કયા કયા આવશે, વડ છે, લીમડો છે, તાડ છે, આંબો છે, બરાબર. આ બધાને આપણે શું કહીશું, વૃક્ષ. એ આ નોટ વિડીયો છોડી વાત સ્ટોપ કરી અને નોટમાં નોંધી લેજો ખાસ, બડી ખબર. પછી વાત આવી છોડ. છોડ કોને કહેવાય, તો કે ઊંચાઈમાં નાની અને લીલું તથા કુમળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહે છે. હવે પ્રકાંડ કોને કહેવાય, તો અહીંયા જુઓ આ જે ભાગ છે, બરાબર, આ વચ્ચેની ડાળી જેવો ભાગ, તો એ જે થડ નીચેથી શરૂઆત કરીને આરે જે ભાગ હોય એને આપણે શું કહીશું, એનું પ્રકાંડ. તો કુમળું એકદમ નાજુક હોય અને પતળું હોય, બરાબર, એને આપણે શું કહીશું, કુમળું પ્રકાંડ ધરાવતી હોય વનસ્પતિને આપણે શું કહીશું, નાની હોય અને કુમળું પ્રકાંડ, એને આપણે છોડ તરીકે ઓળખીએ. ઉદાહરણ કયા આવશે, બારમાસી, તુલસી, રીંગણ અને તુવર. એવા પ્રશ્ન પૂછાય કે છોડના નામ લખો, તો કયા લખવાના, બારમાસી, તુલસી, રીંગણ અને તુવેર. એ જ રીતે શ્રુપ, તો શ્રુપ કોને કહેવાય, તો કે જે છોડ કરતાં મોટી હોય, છોડ કરતાં થોડીક મોટી હોય અને વૃક્ષ કરતાં કેવી હોય, વૃક્ષ જે હોય એના કરતાં નાની હોય એવી વનસ્પતિને આપણે શું કહીએ છીએ, શ્રુપ. કયા કયા કહી શકાય ઉદાહરણ તરીકે, તો કે જાસૂદ, મહેંદી, કરેણ, લીંબુડી, દાડમડી, બડી ખબર, આને આપણે શું કહીશું, શ્રુપ. પછી વાત કરી વેલાની, તો કે વેલા કોને કહેવાય, તમે જોયા હશે વેલા, તો કે વેલાનું થડ પાતળું હોય અને નબળા હોય છે, પાતળા પણ હોય અને થબડા હોય, નબળા હોય વેલાના થડ, તેથી તે તટ્ટાર ઊભા રહી શકે, આમ સીધા ઊભા રહી. વૃક્ષ કેવું સીધું ઊભો રહી ના હોય, તરત નમી જાય એટલે શું કરે, બીજા વૃક્ષનો ટેકો લઈને ઊભું રહે, તે અન્યનો આધાર લઈ તેના પર વીંટળાય છે. વેલાનું આયુષ્ય ટૂંકું હોય છે, એનું આયુષ્ય કેવું હોય, ટૂંકું હોય, લાંબા સુધી, વર્ષો સુધી, 5-6 વર્ષ સુધી ના જીવે, એ વધારે વધારે 6-7 મહિના સુધી એનું આયુષ્ય હોય, વધારે ના હોય. તેની ઉપર ઋતુ મુજબ ફળ ફૂલ થાય છે, ઋતુ પ્રમાણે એના ઉપર ફળ અને ફૂલ આવે, પડી ખબર. જેમ કે દૂધી છે, પડી ખબર, પછી કાકડી છે, વાલ છે, વટાણા છે, દ્રાક્ષ છે, આ બધાના શું હોય, વેલા હોય. ખ્યાલ આવે, તો કોના કોના વેલા હોય એવો પ્રશ્ન પૂછાય, તો શું લખશો, દૂધી, કાકડી, વાલ, વટાણા અને દ્રાક્ષ, આના શું હોય, વેલા. હવે વાત કરીએ છીએ કે વનસ્પતિમાં વિવિધતા, એટલે કે વનસ્પતિમાં વિવિધતા કઈ કઈ રીતે જોવા મળે એવો પ્રશ્ન પૂછાય, તો શું લખવાનું, તો વનસ્પતિમાં મુખ્ય આકાર, એના આકારો, એની ઊંચાઈ, કદ, ફૂલ અને ફળમાં વિવિધતા હોય છે, બરાબર. હવે જુઓ, તો ભાઈ એમાં કે કઈ રીતે વિવિધતા હોય અંદર, તો કે વનસ્પતિના પર્ણના પાંદડાના આકાર કેવા હોય, આકાર અને કદમાં વિવિધતા હોય છે, તે ગોળ, લંબગોળ કે ત્રિકોણ આકાર હોય છે. એના પાંદડા તમે જોશો તો ઘણાનું ગોળ હોય, ઘણાનું લંબગોળ હોય, ઘણાનું ત્રિકોણ આકાર જેવું હોય, પડી ખબર, તેમાં વિવિધતા જોવા મળે. પછી કેટલીક વનસ્પતિના પર્ણ નાના કે મોટા હોય, હવે ઘણી વનસ્પતિ હોય તો એનું પાંદડું નાનું હોય, તો ઘણાનું પાંદડું કેવું હોય, મોટું હોય. જેમ કે તમે કેળના પાંદડા જોશો તો કેળના પાંદડા કેવા હોય, મોટા મોટા. એ જ રીતે પપૈયાનું પાંદડું પણ કેવું હોય, મોટું. જ્યારે લીમડાનું કેવું હોય, નાના હોય. ખ્યાલ આવે છે, લીમડા કરતાં પણ આપણે ગોરસ આંબલાને એના પાંદડા એક બને, એનાથી પણ નાના હોય. તો વનસ્પતિના પર્ણની શીરાઓ સીધી કે આડીઅવળી હોય, હમણાં મેં તમને વાત કરી હતી શીરા કોને કહેવાય. તો જુઓ આ જે ભાગ છે, આ જે નસો જેવો ભાગ તમને દેખાય છે એને આપણે શું કહીશું, શીરાઓ. ઘણામાં સીધી હોય, ઘણામાં કેવી હોય, આડીઅવળી હોય છે. હવે જુઓ, પર્ણ કે થડ પર કાગળ મૂકી ચોક કલર કે પેન્સિલને કાગળ પર ઘસવાથી પર્ણ કે થડની છાપ પાડી શકાય છે. તમે ઘરે ટ્રાય કરજો. પ્રશ્ન પૂછાય કે ભાઈ પર્ણ કે થડની છાપ કઈ રીતે પાડી શકાય, તો યાદ રાખજો, પર્ણ કે થડ પર શું મૂકવાનું, કાગળ મૂકવાનું. ધારો કે આ પાંદડું છે તો એના ઉપર કાગળ મૂકવાનું, પછી શું કરવાનું, એની ઉપર કલર પેન્સિલ હોય, કલર હોય અથવા તો પેન્સિલ હોય, ઉપર એ પત્તા ઉપર શું કરવાની, ઘસવાની, અને પછી તમે જોશો તો એની છાપ એના ઉપર પડી જશે. ખ્યાલ આવ્યો, તો છાપ કઈ રીતે પાડી શકાય ખ્યાલ આવ્યો. વિડીયો સ્ટોપ કરી અને આ બધું તમારે નોટમાં લખવાનું છે. હવે જુઓ, આપણા ઘરની વસ્તુઓ જેવી કે ચાદર હોય, તકિયા હોય, પછી ફોટો ફ્રેમ છે, રસોડાની ટાઇલ્સ છે, ગાલીચા છે, સાડી છે, ફ્રોક, તમારા ફ્રોક ઉપર પણ ઘણી વખત ફૂલના અને પાંદડાના ચિત્રો હોય છે. તમારા મમ્મીની સાડી જોશો, પડદા જોશો, હને તો એના ઉપર તમને ચિત્રો જોવા, એના ડિઝાઇન જોવા મળશે. હવે જુઓ,
હવે વૃક્ષ આપણને ઘણી બધી ઉપયોગી છે. જો વૃક્ષ ના હોત તો આપણું જીવન શક્ય નથી, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે વૃક્ષ આપણને શું આપે છે, ઓક્સિજન વાયુ. યાદ રાખજો, આપણને ઓક્સિજન વાયુ કોણ આપે? વૃક્ષો. બડી ખબર, વૃક્ષો ઓક્સિજન વાયુ આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાંથી લઈ લે છે. જો વૃક્ષો જ ના હોય તો આપણું જીવન શક્ય નથી. બીજી કઈ રીતે ઉપયોગી છે વૃક્ષો? તો કે વરસાદ લાવવા માટે. જો વૃક્ષો ના હોય તો વરસાદ આવે નહીં, ખ્યાલ આવે? એટલે ધ્યાન રાખવાનું. પછી વાતાવરણને શું કરે? શુદ્ધ રાખે. એટલે વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે. બરાબર, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, જેટલું આવડે એટલું સ્વાધ્યાય પુથીમાં પૂરજો અને આનો વધુ અભ્યાસ કરજો. આભાર.